उदाहरण नंबर 15 शू एक गाड़ी 90 किलोमीटर अंदर समय की जरूरत पड़े बराबर। तो आ झड़पे 2 कलाक में कितना अंतर
कापवा माटे केटलो समय जो तो 150 बराबर आटलो आपणे मळी गयो तो 1 किमी अंतर कापवा माटे आटलो समय लागे तो 30 किमी अंतर कापवा माटे केटलो समय लागे तो 30 किमी अंतर कापवा लागतो समय बराबर आ 1 किलोमीटर कापवा माटे आटलो થાય છે 150 ના છેદમાં 90 એને ગુણ્યા 30 કરી નાખી તો આપણે 30 કિલોમીટર નો સમય મળી જશે તો ગુણ્યા 30 શૂન્ય શૂન્ય ગયો 3 3 9 અને 3 5 15 એટલે કે 50 મિનિટ તો આપણે એનો જવાબ મળી ગયો કે 30 કિમી અંતર કાપવા માટે 50 મિનિટ ની જરૂર પડે છે 30 કિમી અંતર કાપવા 50 મિનિટ ની જરૂર પડે છે 50 મિનિટ થાય બરાબર એ આપણે શોધી લીધું તો એની અંદર કેવી પરિસ્થિતિ હતી તો આપણને અંતર આપ્યું હતું અને આપણે સમય શોધ્યો હવે બીજામાં શું છે આ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કપાશે બરાબર તો અંતર જાણતા ન હોય અને સમય જાણતા હોય એવી પરિસ્થિતિમાં બરાબર તો એ આપણે સમજી લીધું બરાબર બી અંતર જાણતા ન હોય બરાબર હવે આપણને એટલી ખબર છે કે 90 કિલોમીટર અંતર કાપવા માટે એને આટલો સમય લાગે છે 90 કિમી અંતર કાપવા લાગતો સમય 5/2 બરાબર એટલો સમય લાગે તો 1 કલાકમાં બરાબર છે 1 કલાકમાં કેટલો અંતર કપાશે બરાબર તો શું થશે 5/2 બરાબર નિયોગીને અંતર કાપવા માટે 5/2 કલાક જેટલો સમય લાગે છે બરાબર તો અહીંયા આપણે આપણને સમય આપણે જેનો અંતર શોધવો પડે અહીંયા લખાશે કેમ અંતર બરાબર 90 કિમી તો 1 કલાકમાં કપાયેલ અંતર બરાબર કેટલા તો શું આવશે 90 × 1 એના છેદમાં 5/2 આ 2 ઉપર જાય તો 90 × 2 એના છેદમાં 5 9 2 18 એટલે 180 ના છેદમાં
पांच, पांच तरी पंदर, त्रण वेदा पांच छ त्रीस एटले छत्रीस किमी बराबर। एक कलाक ની અંદર 36 કિમી અંતર કપાય છે આ શોધવા જોઈએ છે। આ ઝડપે 2 કલાકમાં કપાય અંતર 2 કલાકમાં કપાતું અંતર બરાબર 2 ગુણ્યા 36 એટલે 36 નું 72 કિમી। આ ઉદાહરણ નંબર 15 તો શું આપણે શોધવાનું હતું તો એક પહેલી પરિસ્થિતિની અંદર આપણે સમય જાણતા નથી પરંતુ અંતર જાણતા હતા બરાબર અને બીજી પરિસ્થિતિમાં આપણે સમય જાણતા હતા અને અંતર શોધ્યું। આ તો ઉદાહરણ નંબર 15 બરાબર છે। હવે આપણે સ્વાધ્યાય 12 ની તરફ આગળ વધીશું। સ્વાધ્યાય 12 એનો પહેલો દાખલો, પહેલા દાખલાની રકમ શું છે? 7 મીટર કાપડની કિંમત રૂપિયા 294 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? 7 મીટર કાપડની કિંમત રૂપિયા 294 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? આ શું છે? એકાત્મક પદ્ધતિથી આપણે દાખલો સોલ્વ કરવાનો છે। આપણને શું આપેલું છે? 7 મીટર કાપડની કિંમત આપણને ખબર છે તો કે કેટલી? 294। 7 મીટર કાપડની કિંમત બરાબર રૂપિયા 294। આપણે શોધવાનું શું કીધું છે? 5 મીટર કાપડની કિંમત, તો સૌથી પહેલા આપણે 1 મીટર કાપડની કિંમત શોધીશું તો આપણને 5 મીટર કાપડની કિંમત મળી જશે બરાબર। તો 1 મીટર કાપડની કિંમત બરાબર 294 એને ગુણ્યા 1 એના છેદમાં 7 બરાબર 7 6 28 એક વધ્યો 7 2 14 7 6 28 એક વધ્યો 7 2 14 કેટલા રૂપિયા છે? રૂપિયા 42। આપણને શું 1 મીટર કાપડની કિંમત મળી ગઈ? 1 મીટર કાપડની કિંમત કેટલી છે? 42 રૂપિયા। કિંમત બરાબર 1 મીટર ને 42 રૂપિયા છે તો 42 ગુણ્યા 5 કેટલા થશે? 42 ગુણ્યા 5 210। હા, 5 મીટર
रुपया 210 છે આ બસ અજે બાદ પેલા દાખલો તો શું હતો પેલા દાખલામાં 7 મીટર કાપડની કિંમત 294 રૂપિયા છે તો 5 મીટર કાપડની કિંમત આપણને શોધવાની હતી બરાબર તો સૌથી પહેલા આપણે શું કર્યું 1 મીટર કાપડની કિંમત શોધી લીધી આપણને શું મળ્યું 42 રૂપિયા તો 42 ગુણ્યા 5 એટલે કે 210 તો આપણને પેલા દાખલાનો જવાબ મળી ગયો 210 ત્યારબાદ હવે દાખલા નંબર 2
276 મિલી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? બરાબર, છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો. તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? કેટલી થશે અને બી
रूपया 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? તો 5 કિગ્રા ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે. તો એ પહેલો શું શોધવાનું છે? 5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? અને બી રૂપિયા 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? આ બે વસ્તુ આપણે શોધવાની છે, બરાબર. સૌથી પહેલા શું છે? 5 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? રૂપિયા 30.50, બરાબર. તો આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત પહેલા શોધી નાખી. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર 30.50 રૂપિયા. તો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર કેટલા? તો 30.50 એને ગુણ્યા 1 એના છેદમાં 5, બરાબર. 5 × 6 = 30, બરાબર. અને 5 × 5 = 10, 6 × 6 = 10 રૂપિયા. 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? રૂપિયા 6.10. માટે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 6.10 છે. હવે આપણે એ શું શોધવાનું છે એની અંદર? 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? તો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર 1 કિલોગ્રામ ના આપણે કેટલા મળ્યા? 6.10 એને ગુણ્યા 8 × 6 = 48, 48.80. એ પહેલી વસ્તુ આપણને મળી ગઈ. આ 8 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 48.80 થાય. અને બીજું આપણે શું શોધવાનું કીધું છે કે ભાઈ રૂપિયા 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળે? તો આપણને એટલે ખબર છે કે 6.10 રૂપિયામાં 1 કિલોગ્રામ ઘઉં મળે. માટે રૂપિયા 6.10 માં મળતા ઘઉં બરાબર 6.10 સોરી 1 કિલો ગ્રામ બરાબર. તો રૂપિયા 61 માં મળતા ઘઉં કેટલા? રૂપિયા 61 માં મળતા ઘઉં બરાબર કેટલા? તો 61 એના ગુણ્યા 6.10 બરાબર. આમ થશે 6.10 ઈગ્રા બરાબર. તો આ પોઈન્ટ છે તો આને આમ ઘટાશે 61 એના છેદમાં 610 ના છેદમાં 100 બરાબર. તો આ 100 ઉપર જતા રહે તો શું થશે? 61 100 એના છેદમાં 610 બરાબર. તો કેટલા મળશે? 10 કિલોગ્રામ બરાબર. કેટલા ઘઉં મળે આપણને? કેટલા ઘઉં મળે? રૂપિયા 61 માં
दस किलोग्राम कौन मरे। आ तो दाखला नंबर चार बराबर है। तो आपने पाठ बार नहीं अंदर उदाहरण अंदर उन्हें स्वाध्याय बार ना एक के चार दाखला जोया बराबर है। अब पाठ तेरह नहीं अंदर आपने दाखला नंबर पांच की शुरुआत करेंगे। थैंक यू।